मीर नजम खान नो भक्ति भाव। मुर्तुजाबाद थी रवाना थया पछीनु पीर सबजा अली नु पहलू मुकाम हतु हसनाबाद। अगाउ जे हसनाबाद ना रणियामणा बगीचा नो उल्लेख आवी गयो छे ते सिवाय नु आ बीजु हसनाबाद हतु ज्या नानु जमातखानु पण हतु। अही जमात अगाउ थी एक थी थई हती। पीर आवी पहोंच्या अने सगड़ाओ आनंदित बनी गया। जमातखानामां एकत्र थयेला जमात समक्ष पीरे अन्य जग्याओनी जेम अहीं पण इमामना फरमानो संभळाव्या जेथी जमात अत्यंत आनंदित बनी गई। हसनाबाद पछी पीर सबजा अली आलियाबाद नामना मुकामे आव्या। ए तारीख 19 जुलाई 1923 बपोर हती। आ आलियाबाद एक विशाळ विस्तारमां पथरायेलू हतुं। आजूबाजू जो के पर्वतो नी हार माळा हती छतां ते विशाळ विस्तारमां पथरायेलू होय घणुं ज सगवड़ भर्यु लाग्यु। सैकड़ों मौलाईयो अहीं वसवाट करता हता तेमज अतराफ माथी पण मोटी संख्या में मौलाईयो अहीं आव्या हता। आलियाबाद में दाखल थवानो पीरनो मार्ग हतो। ते मार्ग पर ना भव्य सत्कार माटे भारे तैयारी करवामां आवी हती। सैकड़ों मौलाईयो हारबंद मार्गनी बन्ने बाजू उभा रह्या हता जेमां मोखरे बुजुर्गो हता। आ वृद्ध मौलाईयो पीरना घोड़ानी लगाम पकड़ीने चलावा लाग्या अने पाछळ हजारों मौलाईयो आनंदना पोकारो करता चालता रह्या। माटे एक मोटा सरघसना रूपमां पीरने आलियाबादमां लई जवामां आव्या। आ सरघस माटे एक बंगला नजीक आव्यो त्यारे त्यां एक बाजू मोटू टोळू उभेलू नजरे पड्यू। टोळाना मोखरे एक कदावार बांधाना अने खूबज मोहक व्यक्तित्ववाळा वृद्ध पुरुष उत्तम पोशाक पहेरीने उभा हता। पीरने बंगला तरफ आवता जोई ए वृद्ध अने तेमना सैकड़ों साथीओ सामे गया अने त्यारे तेओ सहु खूब नजीक आवी पहोंच्या त्यारे पण जाणी शक्या के ए व्यक्ति हुंजाना ए समयना मीर नजम खान हता। पीर मीर तरफ विवेक बतावा घोड़ा उपरथी उतरीने जता हता पण मीरे तेमने करता रोकीने पोताना पीर ने घोड़ानी लगाम पकड़ी चलावा लाग्या। खूबज मिष्ट उर्दू मा मीरे कह्यू, आजे आप मौलाना प्रतिनिधि तरीके अहीं आव्या छो तेथी आपनी योग्य मेहमानगिरी करवानी मारी फरज छे। आपनी मेहमानगिरी करीने हूँ एम मानीश के मैं मारू आदना कर्तव्य बजाव्यू छे अने ए रीते मारा मौलानो राजीपो मेळववामां मारो प्रयास फळवर्षे। आजे आ धरतीना आहो भाग्य छे, अमारा सद्भाग्य छे के आप अमारे त्यां इमामना फरमानो लईने आव्या छो। आटलू बोली मीर नजम खान गड़गड़ा थई गया અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। અંતે તેઓ પીરના ઘોડાની લગામ પકડીને પીરને તેમના ઉતારા સુધી દોરી ગયા। મીરના ખાસ પ્રયાસોથી આલિયાબાદમાં પીરનો ઉતારો એક વિશાળ બંગલામાં રાખવામાં આવ્યો હતો જેમાં 4 શયનગૃહ હતા। અગાઉ યુરોપિયન ઓફિસરો માટે આ બંગલો ઉપયોગમાં લાવતો અને બંગલાની સગવડ કરવામાં મીરે પોતાને અંગત રીતે રસ લીધો હતો। તેમણે પીરની સગવડ સાચવવા માટે બંગલાનું સમારકામ પણ કરાવ્યું હતું। બારીના કેટલાક કાચ તૂટી ગયા હતા, તેની જગ્યાએ નવા કાચો સુદ્ધા બેસાડવામાં આવ્યા હતા। નવું રંગરોગાન પણ થયું હતું અને તે માટેની સામગ્રી પણ ખાસ ગિલગિટથી મંગાવી હતી। બંગલાને સારી રીતે શણગારવામાં આવ્યો હતો। આમ ઇમામના પ્રતિનિધિને આપી શકાય તેવું મોટું માન આલિયાબાદમાં આપવા માટેના દરેક ગોઠવણ કરવામાં આવી હતી। અહીં એક દિવસનો જ મુકામ નક્કી કરવામાં આવ્યો હતો પણ જમાતના આગ્રહથી પીર એક વધુ દિવસ આલિયાબાદમાં રોકાયા। કોઈ કોઈ જગ્યાએ આ પહેલાં પણ જમાતના પ્રેમના કારણે નક્કી કરેલા કાર્યક્રમમાં પીરએ ફેરફાર કર્યો હતો।
આલિયા બાદ માટે પણ તેમને કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો. પીરની રોકાણ દરમિયાન મીર નજમ ખાન જાતે દરેક બાબત પર ધ્યાન આપતા હતા. પીરના બીજા દિવસની રોકાણ દરમિયાન મીર નજમ ખાનને એકાએક વિદાય થઈ જવું પડ્યું, કારણ તેમને એવા સમાચાર મળ્યા કે પામીરના પ્રદેશમાંથી બે ઓફિસરો તેમને મળવા આવ્યા છે અને બલતાતમાં રાહ જોઈ રહ્યા છે. મીરને વિદાય થતા સંકોચ થતો હતો, પરંતુ ગયા સિવાય પણ કોઈ ઈલાજ ન હતો. પીરના રક્ષણ માટે અહીં કોઈ ખાસ વ્યવસ્થા કરવાની ન હતી, કારણે સેંકડો મોલાઈઓ અહીં હાજર હતા. આમ છતાં મીર નજમ ખાન પોતાના બે ફરજંદોને પીરને સેવામાં આલિયાબાદ ખાતે રાખતા ગયા. આલિયાબાદ દરિયાની સપાટીથી 7,320 ફૂટની ઊંચાઈએ આવેલું હતું. આજુબાજુ અગાઉ જણાવી ગયા તેમ પર્વતો હતા અને હંમેશા બરફ પડતો રહેતો, તેથી દૂર જોતા જે પર્વતો રૂના પર્વતો જેવા સફેદ લાગતા. આલિયાબાદનો કાર્યક્રમ પૂરો કરીને પીર મોલાઈઓની વિદાય લઈ દૂરકંદ નામની જગ્યાએ આવ્યા, જ્યાં પણ એક નાનું જમાતખાનું હતું. હઝરત ઇમામ શાહ ઇસ્લામ શાહના વખતમાં ઈરાનથી હિન્દુસ્તાન આવેલા પીર સદરદીનને પહેલા જમાતખાનાની સ્થાપના કર્યા પછી જે પ્રદેશની કલ્પના પણ ન થઈ શકે તેવા પહાડી પ્રદેશમાં જમાતખાનાઓનો અસ્તિત્વ આવ્યા હતા. હિન્દકુશ પર્વતમાળાના નાના નાના ગામડામાં પણ આપણા ભાઈઓ વસે છે. એટલું જ નહીં, ગામે ગામ જમાતખાનાઓ પણ છે તેની માહિતી પણ સબજા અલીના આ પ્રવાસ પછી સહુને મળી હતી. દુર્ગંધ ખાતે જમાતખાનામાં જમાત એકત્ર થઈ હતી. જમાતની મુલાકાતથી પીરને આનંદ થયો અને પીરેની મુલાકાતથી જમાતને આનંદ થયો. તુરંત મજલિસ ગોઠવવામાં આવી, જેમાં પીરે વાયસ કરી અને ઇમામના ફરમાનો સંભળાવ્યા. અહીં રોકાવાનો કોઈ કાર્યક્રમ ન હતો, તેથી તેઓ તુરંત રવાના થઈ ગયા અને નદી પર બાંધવામાં આવેલા પુલને પાર કરીને હૌઝાબાદ નામના મુકામે આવી પહોંચ્યા, જ્યાં ટેકરા પર એક ગુફા જેવી જગ્યામાં પણ જમાતખાનું જોવા મળ્યું. ફિદાઈઓએ ક્યાં અને કેવી કેવી જગ્યાએ ઇબાદત ગાહો બનાવ્યા હતા તેનો સ્પષ્ટ ખ્યાલ આ પરથી મળી જાય છે. અહીં પુષ્કળ ઠંડી પડતી હોવાથી જમાતખાનામાં પણ ચાલુ તાપણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંની ઠંડી જોઈ પીર સબજા અલીએ સ્થાનક લોકોને પૂછ્યું, તમારે ત્યાં તો પુષ્કળ ઠંડી છે. આ સાંભળી લોકોએ હસતા હસતા કહ્યું, અહીં ઠંડી કંઈ જ નથી, હજુ તો આપ આગળ જશો ત્યારે આપને સમજાશે કે અહીંની ઠંડી ખૂબ જ ઓછી છે. આનો અર્થ હતો કે પીર હજુ બધા ઠંડીના પ્રદેશમાં જવાનું હતું. આ સાંભળીને પણ પીરને કંઈ ઉચાટ ન થયો, કારણ ઘણી તકલીફો આ પહેલાં પણ તેઓ સહન કરી ચૂક્યા હતા. હૌઝાબાદમાં પણ મજલિસ થઈ અને તે પછી તેઓ દરમિયાન સપાટીથી 7,420 ફૂટની ઊંચાઈએ આવેલા બલતી ખાતે આવ્યા, જે જગ્યા ઊંચા ઊંચા પહાડોની વચ્ચે આવેલ એક રણિયામની જગ્યા હતી. બલતી મીર નાજમ ખાનનું મુખ્ય મથક હોય. અહીં મીર સાહેબ પીરનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ઢોલ અને શરણાઈઓથી આખું ગામ ગાજી ઉઠ્યું. બંદૂકના ઘડકાઓ કરીને પીરને સલામી આપવામાં આવી. અહીંના જમાતખાનામાં પુષ્કળ જમાત એકઠી થઈ હતી. ઘણાઓને જમાતખાનામાં જગ્યા ન મળવાથી તેઓ બહારના રસ્તા પર ઊભા હતા. રસ્તા પર ઊભા રહેનારાઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. ઘટાદાર વૃક્ષો વચ્ચે એક નાનકડા બંગલામાં પીરને ઉતારો કરવા માટે ગોઠવણી કરવામાં આવી હતી. બંગલામાં બધી સગવડ અંગ્રેજી પદ્ધતિ મુજબની કરવામાં આવી હતી. બંગલાને સારી રીતે શણગારવામાં આવ્યો હતો. પીર પહેલા મીર સાહેબ સાથે જમાતખાને ગયા. બલતીનું જમાતખાનું વિશાળ અને તેના સાથે સાથે ઇન્જિનરોની કુશળતાના પ્રતીક સમાન હતું. કુશળ એન્જિનરો પણ વધુ કુશળતા ન દેખાવી શકે એટલી સુંદર રીતે ત્યાંના જમાતખાનાની બાંધણી કરવામાં આવી હતી.
પીર સબજા અલી મલાવના સમીપ પહોંચતા તેઓએ ખૂબ જ વિનયપૂર્વક ઇતકાર કર્યો અને પીર માટે લાગણી ભર્યો ઉલ્લેખો કર્યો. બલતી ખાતે પીર સબજા અલી 3 દિવસ રોકાયા. મીર સાહેબે તો તેમને 1 અઠવાડિયું રોકાવાનું કહ્યું, પરંતુ એટલો લાંબો સમય પીર કોઈ પણ ભાગે રોકાઈ ના શકે. 3 દિવસની રોકાણ દરમિયાન ખૂબ જ ભરચક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દરરોજ મજલિસ થતી હતી અને પીર દરરોજ વાયસ કરતા હતા. આ 3 દિવસ ગામમાં એક મહાન ઉત્સવ સમાન બની ગયા હતા. હજારો મોલાઈઓ એકઠા થઈ ગયા હતા અને કલાકો સુધી બેસવા છતાં તેઓ થાક્યા ન હતા. જમાતખાનામાંથી તેમની થાક્યા વગરની બેઠક બીજાઓ માટે ખૂબ જ પ્રેરક હતી. અહીં એક પ્રાચીન કથા સાંભળવામાં મળી. અહીં એમ સાંભળવા મળ્યું કે દાઈ નાસિર ખુસરુ સાથે દાવત કરવા માટે બાહુદ્દીન નામના તેમના એક સાથી પણ આવ્યા હતા. બાહુદ્દીને ઇમામના ઘરની સેવા કરતા કરતા આ ઇલાકામાં જ પ્રાણ ત્યજ્યા હતા અને હુંઝાના બલતી ગામમાં તેમનો મજાર બનાવવામાં આવ્યો હતો. મીરના રાજ્યમાં એ સમયે સઘળા ઇસ્માઇલીઓ જ વસવાટ કરતા હતા. તેમના રાજ્યને રશિયા, અફઘાનિસ્તાન, ચીન અને બ્રિટિશ સામ્રાજ્યની હદના વિસ્તારોની સરહદ આવતી હતી. તેમને ત્યાં હંમેશા જુદા જુદા રાજ્યોની મહેમાનો આવતા, તેથી મીર પુષ્કળ લાગવગ ધરાવતા હતા. તારીખ 22 જુલાઈ 1923ના પીર સબજા અલી બલતીથી રવાના થવાના હતા, જેની તૈયારીમાં તેઓ ગુંથાઈ ગયા. હવે જે માર્ગે કાફલો જનાર હતો ત્યાં ઘોડાઓ ચાલી શકે તેમ ન હતા. પીરથી પગપાળા મુસાફરી કરી શકાય તેમ ન હતું. પણ પીર ચિંતામાં પડી ગયા. પરંતુ પીર કરતા મીર સાહેબ અને મોલાઈઓ વધુ ચિંતાગ્રસ્ત બની ગયા. તેઓ ઈચ્છતા હતા કે પીરને આગળ પ્રવાસમાં કોઈ તકલીફ ન થાય. અંતે તેઓએ સવારે માટે જંગલી ગાયોનો બંદોબસ્ત કર્યો, જે પહાડી માર્ગના આસાનથી ચાલી શકે. કાળા રંગની ખૂબ જ બળવાન ગાય ત્યાં ખુશગાંવ તરીકે ઓળખાતી હતી. એ ગાયના આખા શરીર પર લાંબા લાંબા વાળ જોવા મળ્યા. દૂરથી જોતા જ બીક લાગે એવી આ જંગલી ગાય સવારી માટે લાવવામાં આવી હતી. બંગલાના ચોગાનમાં 3 જંગલી ગાયને ઊભેલી જોઈને પીર વિચારમાં પડી ગયા કે આ જંગલી ગાય પર સવારી કેમ કરી શકાશે. તેમણે મીર સાહેબ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી ત્યારે મીર સાહેબે જણાવ્યું, હવે પછીનો માર્ગ ખૂબ જ વિકટ છે અને તેના પર ઘોડાઓ ચાલી શકતા નથી. માત્ર આ ખુશગાંવ જ ચાલી શકે છે. જો કે તે ઘોડાની જેમ ઝડપી નથી ચાલી શકતી, છતાં સાંકડા અને વિકટ માર્ગ પર સવારી કરવા માટેનું તે સૌથી ઉત્તમ સાધન છે. પીરના મનમાંથી ભય કાઢી નાખવા મીર સાહેબે પોતે 1 ગાય પર સવારી કરી અને થોડે દૂર સુધી જઈ આવ્યા. આથી ચિંતા ઓછી થઈ ગઈ. પરંતુ અંતે તો મોટો આધાર મોલા પોતે હતો. હમણાં સુધી ઘણી તકલીફો આવી હતી અને તે મોલાની જ દયાથી આસાન બની હતી. આ તકલીફ પણ મોલાના આસાન કરશે એવી દ્રઢ ખાતરી સાથે પ્રવાસ માટેની અંતિમ યાત્રાની તૈયારી કરવામાં પીર ગૂંથાઈ ગયા. અંતે તારીખ 22 જુલાઈના પીર સબજા અલી જંગલી ગાય ખુશગાંવ પર સવારી કરીને રવાના થયા ત્યારે ખૂબ જ વિકરાળ જણાતી હતી. આ ગાય સંપૂર્ણ નમ્ર બની ગઈ હોય તે રીતે માર્ગ કાપવા લાગી. થોડો દૂર સુધી મોલાઈઓ પીરને વાળવા માટે આવ્યા. મીર સાહેબ પોતે બીજા મુકામ સુધી સાથે આવ્યા. માર્ગની તકલીફના હિસાબે ઉત્તમ સવારીના સાધન તરીકે પસંદ કરવામાં આવેલ આ ગાયને પણ માર્ગ કાપતા ખૂબ જ તકલીફ થતી હતી. આ પરથી ખ્યાલ આવશે કે પીર કેવા ભયંકર અને વિકટ માર્ગે પ્રવાસ કરી રહ્યા હતા. બપોર પછી સઘળાઓ અલતી વખતે આવ્યા.
અહીં એક વિશાળ મેદાનની વચ્ચે જમાત એકઠી થઈ હતી. આજુબાજુના વિસ્તારમાંથી હજારો મલાઈઓ એકઠા થયા હતા. મેદાનમાં જ તંબુ ઊભો કરી પીરના ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં એક રાતનું રોકાણ કરવામાં આવ્યું, જે દરમિયાન મજલિસ થઈ. તારીખ 23 જુલાઈ 1923ના પીર સબજા અલી અલતીથી રવાના થયા. મીર સાહેબ અહીંથી છૂટા પડ્યા. છૂટા પડતી વખતે તેઓ ભારે વેદના અનુભવતા હતા, પરંતુ તેમની પણ વધુ રોકાણ હોવાય વધુ દિવસો સુધી પીરના સાથે આગળ જઈ શકે તેમ ન હતા. અંતે મીર બલતી તરફ રવાના થયા અને પીર સબજા અલી આગળ જવા વિદાય થયા. ઉપરોક્ત લેખન ઇતમાદી સુલતાન વી નૂર મહમદે કરેલ છે અને વર્ણન અલીશા દેવાણીએ કરેલ છે.